વાલિયાના કનેરાવ ગામ પાસેની ગોદરેજ કંપનીમાં ડિટ્રો દેખાતા વન વિભાગ દ્વારા કંપનીના કમ્પાઉન્ડમાં પાંજરું ગોઠવાયું હતું, જેમાં અંદાજે 2 થી 2 વર્ષનું દીપડાનું બચ્ચું પાંજરે પુરાઈ જવા પામ્યું હતું. વન વિભાગે તેને સલામત સ્તરે છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે. વાલિયાના કનેરાવ ગામ પાસે આવેલી ગોદરેજ કંપનીના કમ્પાઉન્ડમાં ગત તારીખ 15 એપ્રિલના રોજ રાત્રિના અરસામાં દીપડા દેખાતા કામદારોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. કંપની સંચાલકોએ વાલિયા વન વિભાગમાં જાણ કરાતા વન વિભાગના કર્મચારીઓ પાંજરા સાથે સ્થળ પર દોડી આવ્યા હતા અને કમ્પાઉન્ડમાં પાંજરું ગોઠવ્યું હતું, જેમાં 16 એપ્રિલના રોજ રાત્રિના અરસામાં અંદાજે 1.5 થી 2 વર્ષનું દીપડાનું બચ્ચું પાંજરે પુરાયું હતું. કંપનીના કામદારોએ દીપડો પાંજરે પુરાયો જોતાં તેઓએ વન વિભાગને જાણ કરાતા વન વિભાગના કર્મચારીઓ આવી પહોંચી પાંજરે પુરેલા દીપડાના બચ્ચાને વન વિભાગની કચેરી ખાતે લાવી તેને સલામત સ્થળે છોડી મૂકવાની તજવીજ હાથ ધરી હતી.